హే గైజ హలో ఎండ్ వెల్కమ్ టూ యూట్యూబ్ చెనల్ రోణపూరాని కోచింగ్తో ఆయిశు క్లాస్ టల్వ చెప్ర నంబర్ థ్రి ఇట్రోకెమేస్ట్రీని అందర કોલ્રો સ્લો રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ છે ન્યુમેરિકલ્સ છે એની વાત કરીશું તો કોલ્રો સ્લો શું છે એ આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં જોઈ ગયા છીએ સૌથી પહેલાં તમે એનો કન્સેપ્ટ સમજી લો પછી આ લેક્ચર જુઓ તો ન્યુમેરિકલ્સમાં વધારે ખ્યાલ આવશે તો એની પહેલાં થોડીક બેઝિક વસ્તુ જોઈ લઈએ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જે આજના લેક્ચરમાં યુઝફુલ થવાના છે તો સૌથી પહેલાં તમને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે લેમડા એમ એટલે આપણે શું દર્શું કહીએ છીએ એને મોલર વાહકતા કહીએ છીએ લેમડા નોટ એમ અથવા તો આવું ઇન્ફિનિટી પણ અમુક બુકમાં કરેલું હોય છે તો એ વસ્તુ શું છે સીમિત મોલર વાહકતા છે એ તમને ખ્યાલ છે કોલરોસ લોકોને કહેવાય છે તો કોલરોસ લોને આપણે કહેતા હતા કે કોઈ પણ વિદ્યુત વિભા જે હોય એનએ હોય એમજી સીએલ ટુ હોય એ ટુ સી થ્રી હોય કે પછી એ ટુ એસ ઓફોર થ્રાઇસ હોય તો એની જો આપણે સીમિત મોલર વાહકતા શોધવી હોય તો આપણે કોલરો સ્લોથી શોધી શકીએ છીએ એનું ઇક્વેસન શું છે કોઈ પણ વિદ્યુત વિભાજે હોય તો એનું લેમડા નોટ એમ ધન આયન લેવાનું છે ધન ધનઆયનતા લેમડા નોટ એમ ઋણ આયન એટલે કે બંનેના ધન ધનઆયનનું સીમિત મોલર વાહકતા અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાનો આપણે સરવાળો કરીશું તો આપણને એનો આન્સર મળી જશે તો ફોર એક્ઝામ્પલ એનએસએલનું શોધવું હોય સીમિત મોલર વાહકતા તો આપણે એનું એક ધન આયન તરીકે લઈએ ઓકે એનું એક ધન આયન તરીકે લઈએ એને પ્લસની વાહકતા શોધીશું અને સીએલ માઇનસની સીમિત મોલર વાહકતા શોધીશું આ રીતે આન્સર આવશે ફોર એક્ઝામ્પલ એ એલ ટુ એસો ફોર થ્રાઇઝ છે તો એના માટે આપણે શું કરતા હતા લેમડા નોટ એમ એ પ્લસ થ્રી આયન બનશે ઓકે એ એલ પ્લસ થ્રી આયન છે ચલો અને અહીંયા શું છે લેમડા નોટ એમ એસો ફોર ટુ માઇનસ આયન છે ઓકે પણ અહીંયા શું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સહગુણક આપણે આગળ મૂકવો પડશે તો અહીંયા કયો સહગુણક છે બે બે એલ્યુમિનિયમના બે મોલ છે તો આપણે બે વડે ગુણવા પડશે એસોફોરના ત્રણ મોલ છે તો આપણે ત્રણ વડે ગુણવા પડશે ક્લિયર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્યારે ગુણવા પડે જ્યારે કઈ વાહકતા હોય મોલર વાહકતા હોય ત્યારે ગુણવા પડે ઓકે હવે આપણે એક ટર્મ બીજી પણ શીખ્યા હતા જે છે તુલ્ય વાહકતા જેને આપણે કહીએ છીએ ઇક્યુ વેલેન્ટ ઇક્યુ ઓકે તો એ વખતે આપણે આ જે સહગુણક વડે ગુણ્યા છે એનો ગુણવાના નથી ઓકે કેટલા મોલ છે એના ગુણવાના નથી તો એનએ અહીં તો એક એક જ છે તો કોઈ ફરક નહીં પડતો તો લેમ્ડા ઇક્્યુએલેન્ટ નોટ અથવા ઇન્ફિનિટી પણ હોઈ શકે એનએ પ્લસ વધતા લેમડા નોટ ઇક્એલન્ટ સીએલ માઇનસ સેમ જ આવશે ઓકે જ્યારે અહીંયા જુઓ અહીંયા ચેન્જ થશે લેમડા ઇક્વલેન્ટ અહીંયા શું છે એલ પ્લસ થ્રી એન્ડ અહીંયા શું છે નોટ ઓકે પણ અહીંયા આપણે બે વડે નહીં ગુણીએ અહીંયા આપણે ત્રણ વડે નહીં ગુણીએ કેમ તો ઇક્લન્ટ છે માટે આટલી વસ્તુ ખાસ યાદ રાખજો ઓકે બીજું એક ઇક્વેશન આપણે જોઈ ગયા હતા જે છે લેમડા નોટ એમ અપોન લેમડા ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે એક્સ આ ક્યાંથી આવ્યું એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં તારવ્યું છે ઓકે અહીંયા એક્સ શું છે તો આખો જે હોય દાખલા તરીકે એમ જીએસઓ ફોર ઓકે તો એની શું હોય બેઝિકતા અથવા એસિડિકતા પણ અહીંયા તો આપણે શું કરીએ છીએ અલગ અલગ કરી દઈએ છીએ જુઓ આયનના ફોર્મમાં છે આપણ આયનના ફોર્મમાં આપણ આયનના ફોર્મમાં આપણ આયનના ફોર્મમાં તો મોસ્ટલી આ જે ન્યુમેરિકલ છે આ જે દાખલા છે એમાં એક્સ બરાબર શું આવશે એસિડિકતા બેઝિકતા બહુ ઓછા દાખલામાં યુઝ કરવાની આવશે મોસ્ટલી શું આવશે આયનોની સંખ્યા જ આવશે ફોર એક્ઝામ્પલ આના માટે એક્સ કેટલો થશે પ્લસ થ્રી આયન છે તો કેટલા આવશે ત્રણ એસિડિકતા એસો ફોર ટુ માઇનસ માટે એસિડિકતા કેટલી સોરી આયનની સંખ્યા કેટલી આવશે બે ઓકે સિમ્પલ એક્સ બરાબર શું લઈશું આયનની સંખ્યા તો હવે આપણે દાખલા પર જઈએ ઓકે પીવાય ક્યુ જ છે આ થોડીક રકમ ખાલી આપણે ચેન્જ કરી હશે જેથી કરીને કેલ્ક્યુલેશન ઇઝી રહે ઓકે તો આ રીતે આપણે ચેપ્ટર ફિનિશ કરીશું થિયરી લઈશું એના રિલેટેડ જેટલા જે પીવાયક્યૂ છે ઇમ્પોર્ટન્ટ એ આપણે જોઈએ છીએ અત્યાર સુધી એ જ કરી રહ્યા છે ઓકે એ રીતે આપણે લેક ચેપ્ટર ફિનિશ કરીશું અને લાસ્ટમાં આપણે એના જે કોયડાના એક્ઝામ્પલ છે અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે એનો વિડીયો બનાવીશું ઓકે તો જુઓ રકમ છે આપણી જોડે લેમ્બડા નોટ ઇન્ફિનિટીવ એનએસીએલ ઇઝ ઇક્વલ ટુ એકસો પચીસ સીમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ લેમડા ઇન્ફિનેટિવ એટલે નોટ સમજજો એચ સી ઇઝ ઇક્વલ ટુ ચારસો વીસ છે લેમ્ડા નોટ ઇન્ફિનેટિવ સી એસ થ્રી સી ડબલ એન એ ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી છે અને લેમ્ડા નોટ એમ ઇન્ફિનેટિવ સી એસ થ્રી સી ડબલો એચ ચલો તો આ જે એક્ઝામ્પલ છે એકદમ ઇઝી છે ખાલી થોડુંક તમારે લોજિક યુઝ કરવાનું છે થોડુંક રીઝનિંગ મેથ્સ યુઝ કરવાનું છે ઓકે કોઈ જાતની કેમેસ્ટ્રી વધારે યુઝ નથી કરવાની જુઓ તો આ રીતેની રકમ આપી છે આપણને શું શોધવાનું કીધું છે સીએસ થ્રી સી ડબલ ઓ એચ સિમ્પલ શું કરશો હું તમને જે સ્ટેપ બતાવું એ રીતે સોલ્યુશન કરવાનું છે સૌથી પહેલાં જે શોધવાનું છે એને વ્યવસ્થિત રીતે અલગ લખી દો તો લેમડા નોટ એમ ઇન્ફિનિટીવ શું શોધવાનું છે સીએસ થ્રી સી ડબલ ઓ એચ ઇઝ ઇક્વલ ટુ આપણને કોલરોસે શું કીધું હતું ધન આયન ઋણ આયન તો લેમડા નોટ એમ ઇન્ફિનિટિવ સીએસ થ્રી સી ઓ માઇનસ વધતા લેમડા નોટ એમ ઇન્ફિનિટિવ એચ પ્લસ ખ્યાલ આવ્યો આપણે આ વસ્તુ શોધવાની છે મતલબ આપણને શું જોઈએ છે સીએસ થ્રી સી ડબલ ઓ માઇનસ અને એચ પ્લસ બે જોઈએ છે ઓકે તો એ આપણને ક્યાંથી મળશે ઉપરનો જે ડેટા આપ્યો છે એમાંથી મળશે રાઈટ તો સૌથી પહેલાં આપણે શું જોઈએ છે સીએસ થ્રી સી ડબલો માઇનસ તો આપણે આ ત્રણમાંથી એની જોડે જઈશું જેની જોડે સીએસ થ્રી સી હોય તો એવો કોણ છે આ રહ્યો ઓકે બરાબર તો આના આપણે શું કરીશું લખી દઈએ જો સ્ટેપ બાય સ્ટેપ સમજો પછી તમે ડાયરેક્ટ હવામાં કરી શકશો ઓકે તો આ સ્ટેપના આપણે લખીએ લેમડા નોટ એમ ઇન્ફિનિટિવ સીએસ થ્રી સી ડબલો માઇનસ વધતા લેમડા નોટ એમ ઇન્ફિનિટિવ એને પ્લસ ઓકે લખી દીધું છે હવે આપણને તો કોની જરૂર છે ખાલી આની જરૂર છે ના તો આપણે આ સ્ટેપ તો લખી દીધું લખી દીધું હવે આપણે એનએ પ્લસની જરૂર નથી તો શું કરશો એને પ્લસ નીકાળવા માટે શું કરવા પડે આ કેવા એનએ પ્લસ છે વત્તા પ્લસ છે ધન એનએ પ્લસ છે ઓકે તો ઉપર એનએ પ્લસ વાળું બીજું કોઈ છે સમીકરણ આ રહ્યું જો ઓકે તો આ એને નીકાળવા માટે આ એને કેવા લેવા પડે માઇનસ તો આને શું કરીશું આપણે માઇનસ કરીશું તો લેમડા નોટ એમ ઇન્ફિનિટિવ એને પ્લસ વધતા લેમડા નોટ એમ ઇન્ફિનેટિવ સીએલ માઇનસ જોજો ત્યાંથી તમને ખ્યાલ આવી જશે ઓકે તો આપણે શું કર્યું આની જરૂર નથી તો સમીકરણ બે સૌથી પહેલાં લખ્યું આપણે સમીકરણ કયું લખ્યું ત્રણ આને આપણે કહી દઈએ સમીકરણ એક બે અને ત્રણ તો આપણે શું કર્યું સમીકરણ ત્રણ લીધું ઓકે સમીકરણ ત્રણ સૌથી પહેલાં લખ્યું આપણે ઓકે પછી આપણે શું કરીએ સમીકરણ એક કરીએ પણ કેવું કરવું પડશે માઇનસ માઇનસ સમીકરણ એક કેમ એવું કરવું પડ્યું આપણને એનએ પ્લસની જરૂર નથી ઓકે તો અહીંયા કરી દઈએ માઇનસ અથવા તો આ રીતે લખી માઇનસ માઇનસ ક્લિયર ચલો એનએ પ્લસ એનએ પ્લસ જતા રહેશે સીએલ માઇનસની જરૂર છે ના સીએલ માઇનસ પણ આપણને નથી જોતો તો શું કરશો સીએલ માઇનસવાળું કોણ છે હવે આને પણ આપણે લઈ લીધું ત્રણ માઇનસ એક કરી દીધું સીએલ માઇનસવાળું કોણ છે આ રીતે સીએલ તો આપણે સીએલ માઇનસ પણ ઉડાડી દેવો છે ઓકે પણ અહીંયા સીએલ માઇનસ કેવો છે માઇનસમાં તો આપણે સીએલ માઇનસ કેવો રાખવો પડશે ધન એટલે કે પ્લસ સમીકરણ બે કરવું પડશે પહેલી વાર જોશો થોડુંક ટ્રિકી કન્ફ્યુઝન લાગશે પણ એકદમ ઇઝી છે ઓકે શાંતિથી વિચાર જો આવડી જશે તો પ્લસ બે કરીએ તો પ્લસ બે વાળું સમીકરણ કોણ છે લેમડા એમ ઇન્ફિનિટી એચ પ્લસ વત્તા લેમડા એમ ઇન્ફિનિટી સીએલ માઇનસ ક્લિયર ઓકે તો આપણે આના માઇનસ કર્યું છે એટલે માઇનસ એનએ પ્લસ છે આ માઇનસ સીએલ માઇનસ છે તો પ્લસ એનએ પ્લસ અને પ્લસ એનએ જતા રહેશે માઇનસ એનએ પ્લસ જતા રહેશે માઇનસ સીએલ માઇનસ અને પ્લસ સીએલ માઇનસ જતા રહેશે ક્લિયર તો વધ્યું શું હવે ત્રણ માઇનસ એક વત્તા બે કરીએ તો આપણને મળે છે કેટલા તો જુઓ નેવું થશે ઓકે માઇનસ એકસો પચીસ થશે અને આ કેટલા હતા પ્લસ ચારસો વીસ થશે ક્લિયર તો આ રીતે પણ તમે આનો આન્સર લાવી શકો તો ફાઇનલી તમને શું મળે છે અહીંયા લેમડા એમ ઇન્ફિનિટિવ સી એસ થ્રી સી ડબલ્યુ માઇનસ વધતા લેમડા એમ ઇન્ફિનિટિવ એચ પ્લસ ઇક્વલ ટુ જે જવાબ આવશે એ તમારો આન્સર થશે ત્રણસો પંચ્યાસી સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વસ્ટ તમે કરી દેજો ક્લિયર તો આ રીતે આપણે સોલ્યુશન લાવવાનું છે સિમ્પલ છે ઓકે થોડુંક દિમાગ યુઝ કરવાનું છે આને તમે લાઇન ટુ લાઇન પણ લખી શકો છો કશું ખોટું નથી ઓકે એ રીતે પણ લખી શકાય ક્લિયર કેવી રીતે જોવા તમે આ રીતે લખી દો સમીકરણ ત્રણ માઇનસ એક વત્તા બે કરતાં ઓકે પછી શું લખો લેમ્ડા એમ ઇન્ફિનિટિવ સીએસ થ્રી સી ડબલ ઓ માઇનસ પ્લસ લેમડા એમ ઇન્ફિનિટિવ એનએ પ્લસ ઓકે માઇનસ સમીકરણ એક કર્યું છે તો માઇનસ લેમડા એમ ઇન્ફિનિટિવ એનએ પ્લસ માઇનસ લેમડા એમ ઇન્ફિનિટિવ સીએલ માઇનસ ઓકે વધતા લેમડા એમ ઇન્ફિનેટિવ એચ પ્લસ લેમડા એમ ઇન્ફિનિટિવ સીએલ માઇનસ રાઈટ માઇનસ સીએલ પ્લસ સીએલ માઇનસ એનએ પ્લસ 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 જતા રહેશે તો વધ્યું શું છે લેમડા એમ સીએલ માઇનસ લેમડા એમ એચ પ્લસ વેલ્યુ મૂકી દેશો તમે તો શું આવશે અહીંયા નાઇન્ટી માઇનસ એકસો પચીસ પ્લસ ચારસો વીસ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે ત્રણસો પંચ્યાસી કોનો આન્સર આવ્યો આ વત્તા ક્લિયર તો એ જ વસ્તુ આપણે એને વ્યવસ્થિત રીતે લખીએ છીએ જેથી કરીને ભૂલ ના પડે ક્લિયર ચલો તો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ જાતે ટ્રાય કરો ઇઝી રહેશે હવે થોડુંક આપણે સ્પીડમાં જોઈશું કે તમને ખ્યાલ આવી ગયું છે અલ્ટિમેટલી શું કન્સેપ્ટ છે તમને ખ્યાલ આવી ગયો છે તો આપણે સ્પીડમાં જોઈશું ફટાફટ ક્વેશ્ચન છે લેમડા એમ ઇન્ફિનિટિવ બી એ ઓ એચ પાંચસો એકમ લખી દેજો સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર ઇનવર્સ લેમડા એમ ઇન્ફિનિટિવ BaCl2, lambda M એલ ટુ લેમડા એમ ઇન્ફિનિટિવ એનએચ ફોર સી બસો ત્રણસો એકસો વીસ શોધવાનું શું છે lambda એમ ઇન્ફિનિટિવ એનએચ ફોર ઓ શોધવાનો છે ઓકે શું કરશો જુઓ થોડુંક સ્ટેપમાં વ્યવસ્થિત સમજાવીએ તો સમીકરણ એકના પ્રોપર લખી દો લેમડા એમ ઇન્ફિનિટિવ બી પ્લસ ટુ લેમડા એમ ઇન્ફિનિટિવ ઓએચ એચ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પાંચસો કોઈ કન્ફ્યુઝન નથી પણ સગુણક કેટલા છે બે તો બે વડે કોણ ગુણશે ઓકે આપણે જ ગુણવા પડશે બે છે તો અહીંયા શું આવશે ટુ ક્લિયર નેક્સ્ટ લેમડા એમ ઇન્ફિનિટિવ બી એ પ્લસ ટુ વત્તા લેમડા એમ ઇન્ફિનિટિવ સીએલ માઇનસ પણ કેટલા છે બે ક્લિયર ઇઝ ઇક્વલ ટુ શું આવશે ત્રણસો ક્લિયર નેક્સ્ટ જો લેમડા એમ ઇન્ફિનિટિવ એનએચ ફોર પ્લસ વધતા લેમડા એમ ઇન્ફિનિટિવ સીએલ માઇનસ ઓકે ઇઝ ઇક્વલ ટુ કેટલા છે એકસો વીસ ક્લિયર ચલો તો ત્રણેય સમીકરણના આપણે કોલરો સ્લોની રીતે વ્યવસ્થિત લખી દીધા હવે આપણે શું જોઈએ છે એનએચ ફોર ઓ એટલે કે લેમડા એમ ઇન્ફિનિટિવ એનએચ ફોર પ્લસ જોઈએ છે વધતા લેમ્ડા એમ ઇન્ફિનિટી ઓ એચ માઇનસ જોઈએ છે બરાબર તો એનએચ ફોર પ્લસવાળું કોણ છે આ રહ્યું જુઓ બરાબર છે એનએચ ફોર મળી ગયો બીજું શું જોવે છે ઓએચ માઇનસ તો આની જોડે તો ઓ એચ માઇનસ નથી શું છે સીએલ તો સીએલને કાઢો તો સીએલને કાઢવા માટે બીજા સીએલવાળા સમીકરણ જોડે જાઓ આ રહ્યું રાઇટ પણ અહીંયા તો એક જ સીએલ છે અહીંયા બે સી છે તો આ જે સમીકરણ છે એને હું કેટલા વડે ગુણીશ બે વડે ગુણીશ ત્યારે આ બે સીએલની સાથે આ બે સીએલ નીકળશે સમજાય છે કરીએ ત્યારે વધારે સમજાશે એક બે ત્રણ ઓકે હવે શું કરીશું આપણે સમીકરણ ત્રણ ત્રણ પહેલાં લીધું કેમ તો એનએચ ફોરની આપણે જરૂર હતી એટલે મેં ત્રણ પહેલાં લીધું છે ઓકે ચલો સીએલ માઇનસની જરૂર નથી પણ ઉપર સીએલ માઇનસ ઉડાડવા માટે આના બે વડે ગુણવા પડશે તો સમીકરણ ત્રણના બે વડે ગુણું છું ઓકે માઇનસ શું કરું છું સમીકરણ બે કરું છું માઇનસ સમીકરણ બે કરું છું ઓકે તો સીએલ ઉડી જશે બરાબર ઉડી જશે ને બરાબર અહીંયા બે સીએલ થશે ને અહીંયા માઇનસ બે સીએલ થશે ઉડી જશે વધશે શું અહીંયા માઇનસ બે બી સીએલ ટુ ના અહીંયા તો કેટલા છે માઇનસ બી એ બી પ્લસ ટુ વધશે એ બી એ પ્લસ ટુના પણ આપણે નીકાળવાના છે તો એનામાં પછી શું કરીશું આ એડ કરી દઈએ તો નીકળી જાય બરાબર ચલો કરીએ ધીરે ધીરે તો વધારે ખેલાવશે વત્તા સમીકરણ એક આવું કરશો તો એ નીકળી જશે આ તમારે દિમાગમાં વિચારવાનું છે ટુ ઇન્ટુ લેમડા નોટ ઇન્ફિનિટિવ એનએચ ફોર પ્લસ ઓકે વત્તા ટુ ઇન્ટ લેમડા એમ ઇન્ફિનિટિવ સીએલ માઇનસ રાઈટ ઓકે માઇનસ સમીકરણ બે કરો તો માઇનસ લેમડા એમ ઇન્ફિનિટિવ બી એ પ્લસ ટુ વધતા સોરી માઇનસ જ થશે માઇનસ ટુ લેમડા ઇન્ફિનિટિવ સીએલ માઇનસ ઓકે તમે અહીંયા ભૂલ કરશો પહેલી જ વાર જ્યારે સમીકરણ લખવાનું છે અહીંયા ટુ લખવાનું ભૂલી જશો તો બધી જ મહેનત પાણીમાં ઓકે તો આ વસ્તુ કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનું છે તમારે થઈ ગયું સમીકરણ બે લખી દીધું માઇનસ વત્તા સમીકરણ એક કરીએ તો વત્તા લેમડા એમ ઇન્ફિનિટિવ બી એ પ્લસ ટુ વધતા લેમડા એમ ઇન્ફિનિટિવ ટુ ઓ એચ માઇનસ ઓકે જુઓ પહેલી વખત જ્યારે આ તમે અહીંયા શીખશો મારી સાથે ત્યારે કોન્ફિડન્સ નહીં આવે લેક્ચર ફિનિશ થશે તમે નોટ્સ બનાવી દીધી હશે પછી તમે એને જાતે ટ્રાય કરો રકમ લખી દો ખાલી પછી જાતે વિચારો અને તમે જ્યારે જાતે એનો સોલ્વ કરશો ત્યારે તમને કોન્ફિડન્સ આવી જશે ઓકે આ આ ટાઈપના એક્ઝામ્પલમાં તો જુઓ હવે શું થશે સીએલ માઇનસ સીએલ માઇનસ કેન્સલ ઓકે બી એ પ્લસ ટુ આ પણ બી એ પ્લસ ટુ માઇનસ છે એક પ્લસ છે એ પણ કેન્સલ તો હવે આપણને મળી ગયો જવાબ શું ટુ લેમડા એમ ઇન્ફિનિટિવ એનએચ ફોર પ્લસ વધતા ટુ લેમડા એમ ઇન્ફિનિટિવ ઓ માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને વત્તા પહેલું એટલે કે પાંચસો ત્રણસો સાહીઠ ત્રણસો પાંચસો જવાબ આવશે કેટલો પાંચસો સાહીઠ સિમેન્ટ સેન્ટીમીટર સ્કવેર મોલ ઇન્વર્સ ક્લિયર પણ આ શું છે ટુ છે ઓકે જુઓ ઇઝ ઇક્વલ ટુ તો હવે આપણે શું કરીશું ટુ કોમન લેમડા એમ એનએચ ફોર પ્લસ વધતા લેમડા એમ ઓ એચ ઇન્ફિનેટિવ ઇન્ફિનેટિવ ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવ્યો છે પાંચસો સાહીઠ ઓકે પણ આપણને તો કોની જરૂર હતી ફક્ત એક જ એનએચ ફોર ઓએચ આપણે તો બે કર્યા છે તો આ બે ક્યાં જશે નીચે તો જવાબ આવશે લેમડા એમ એનએચ ફોર ઓ એચ ઇઝ ઇક્વલ ટુ પાંચસો સાહીઠ અપોન્ટ ટુ ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવશે અઠ્યાવીસ ટુ છપ્પન બસો એસી સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલિન વસ ક્લિયર ચલો તો આ રીતે આપણે એના શોધીશું આન્સરને કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ કોઈ રકમમાં કોઈ મિસ્ટેક છે એકસો વીસ છે ઇન્ટુ બે હતા આપણે શું કરી દીધા છે ત્રણ વડે સોરી ત્રણ વડે તો ગુણ્યા નથી બે વડે ગુણ્યા છે ઓકે અહીંયા મિસ્ટેક છે જોવા ધ્યાના સમીકરણ ત્રણને આપણે બે વડે ગુણ્યા છે એક્ચ્યુઅલમાં ઓકે તો સમીકરણ ત્રણના હું બે વડે ગુણું તો એકસો વીસને મારા બે વડે ગુણવા પડે અહીંયા મેં ત્રણ કરી દીધા છે મિસ્ટેકથી ઓકે તો અહીંયા કેટલા થશે બાર દુ ચોવીસ બસો ચાલીસ થશે તો ફાઇનલ આન્સર અહીંયા આવે છે ચારસો ચાલીસ ધેન થાય છે બસો વીસ ઓકે ચલો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ઉતાવળ નહીં કરવાની મિસ્ટેક ના થવી જોઈએ ક્લિયર ચલો તો આ ટાઈપના એક્ઝામ્પલ તમે અલગ અલગ કરશો કોન્ફિડન્સ બિલ્ડ થશે હજુ પણ આપણે થોડુંક એડવાન્સ લેવલ પર જઈએ છીએ ઓકે થોડુંક વધારે મગજ કસવું પડશે નેક્સ્ટ ન્યુમેરિકલમાં ખાસ ધ્યાન આપો લેક્ચર સ્કીપ કરવાનું નથી

એમ જી ટુ પ્લસ ઇઝ ઇક્વલ ટુ એક્સ લેમડા એમ ઇન્ફિનેટિવ એસઓ ફોર ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ વાય ઓકે ચલો તો શોધવાનું છે લેમડા ઇ ઇન્ફિનેટિવ એમજી એસઓ ફોર ઇઝ ઇક્વલ ટુ કેટલા ઓકે આ વસ્તુ તમારે શોધવાની છે મોલર વાહકતા આપી છે મોલર વાહકતા આપી છે એક્સ અને વાય એમજી એસઓ ફોરની આપણે ઇક્વલેન્ટ વાહકતા શોધવાની છે ઓકે ચલો તો જે શોધવાનું છે એના પહેલાં આપણે સાઈડમાં લખીએ તો લેમડા ઇક્વેલેન્ટ ઇન્ફિનિટિવ એમજી પ્લસ ટુ વધતા લેમડા ઇક્વલેન્ટ ઇન્ફિનિટિવ એસો ફોર ટુ માઇનસ આપણે શોધવાના છે ઓકે પણ આપણને તો મોલર વાહકતા આપી છે તો તમારા દિમાગમાં ક્વેશ્ચન થાય કે મોલર વાહકતા અને તુલ્ય વાહકતા વચ્ચે કયો સંબંધ છે તો આપણે હમણાં તો સાઈડમાં લખ્યું હતું કે લેમડા એમ ઇન્ફિનિટી અપોન લેમડા એમ અપોન લેમડા ઇક્વેલેન્ટ ઇન્ફિનિટીવ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને એક્સ શું છે આયનની સંખ્યા છે રાઈટ ઓકે ચલો તો આના પરથી આપણે ઇક્વેલેન્ટ શોધી શકીએ ઓકે જો ધ્યાન આપો બિલકુલ શોધી શકીએ તો જુઓ આને હું અહીંયા લખીશ તો આના પરથી મારે લેમડા ઇક્વુબેલેન્ટ શોધવા હોય તો કેટલા થાય તો લેમડા ઇક્વુબેલેન્ટને હું કરતાં બનાવીશ તો શું આવશે લેમડા એમ અપોન એક્સ બરાબર ચલો લેમ્ડા ઇક્વુએલન્ટ ઇન્ફિનેટિવ ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ ઇન્ફિનેટિવ અપોન એક્સ આવું આપણે બનાવ્યું ક્લિયર તો એ વસ્તુનો સ્ટેપનો અહીંયા યુઝ કરો તો લેમડા ઇન્ફિનેટિવ ઇક્વેલેન્ટ એમજી પ્લસ ટુ ઓકે એની તો આપણે જરૂર છે માટે ત્યાં જઈ રહ્યા છીએ ઓકે આ શોધવાનું છે આની જરૂર છે એના માટે ઇક્વેશન આપણે આવું બનાવ્યું ક્લિયર તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે લેમ્ડા એમ ઇન્ફિનેટિવ એમજી પ્લસ ટુ અપોન શું છે એક્સ

ઇન્ફિનિટિવ ઇક્ુએલેન્ટ એસો ફોર ટુ માઇનસની પણ આપણે જરૂર છે તો એના બરાબર શું થાય મોલર વાહકતા ભાગે એક્સ મોલર વાહકતા કેટલી છે લેમડા એમ ઇન્ફિનિટિવ એસો ફોર ટુ માઇનસ અપોન એક્સ કેટલી છે એ મોલર વાહકતા એક્ચ્યુઅલમાં વાય અને એક્સની વેલ્યુ કેટલી છે એક્સ એટલે કે આયનની સંખ્યા એક્સ વાયમાં ભેગું ના કરી દેતા કેટલા છે આયન એસો ફોર ટુ માઇનસ એ પણ કેટલા છે બે તો વાય ભાગે બે ઓકે તો આ વેલ્યુ હવે અહીંયા મૂકી દો તો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે એક્સ ભાગ્યા બે વાય ભાગ્યા બે જવાબ કેટલો આવશે ટુ એક્સ પ્લસ વાય બાય ટુ ક્લિયર તો આ બધા ઓપ્શન અલગ અલગ આપેલા હોય એક્સ વાય બાય એક્સ પ્લસ વાય બાય ફોર ઓકે એક્સ બાય ટુ અલગ અલગ ઓપ્શન તમને બનાવીને આપેલા હોય તમને આવડવા જોઈએ ઓકે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય ટુ એવો પણ ઓપ્શન હોય તો સૌથી પહેલાં લેક્ચર આ જે કોન્સેપ્ટ છે આ જે ક્વેશ્ચન છે એમાં આપણે કઈ સોલ્વ કરશો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કન્વર્ઝન પછી તમે આ સ્ટેપ લખશો આ બંને વસ્તુ શોધશો અને લાસ્ટ સ્ટેપ આ વસ્તુ છે જે આપણે શોધવાનું છે ક્લિયર ચલો તો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન ધીરે ધીરે આપણે થોડુંક લેવલ વધારતા જઈશું એક્સ શું છે એ ખાસ ધ્યાન રાખજો એક્સ છે તમારા માટે આયનની સંખ્યા ઓકે ચલો તુલ્ય વાહકતામાં સહગુણક વડે ગુણવાનું નથી આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ લેમડા એમ ઇન્ફિનેટિવ સીએ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ લેમડા એમ ઇન્ફિનેટિવ પીઓ ફોર ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ બી લેમડા ઈન્ફિનેટિવ સી એ થ્રી પીઓ ફોર ટુ કેટલા શોધવાનું છે ઓકે ચલો તો શું કરીશું તો સૌથી પહેલાં જે શોધવાનું છે એને પકડો તો લેમડા ઇક્વલન્ટ સીએ થ્રી પીઓ ફોર ઇઝ કેટલા થાય ઓકે તો હું એવું અહીંયા લખીશ ઇઝ ઇક્વલ ટુ આવશે લેમડા ઈ ઇન્ફિનિટીવ સીએ પ્લસ ટુ વધતા લેમડા એ ઇન્ફિનિટિવ પીઓ ફોર ટુ માઇનસ રાઈટ અહીંયા ત્રણ વડે ના ગુણાય અહીંયા બે વડે ના ગુણાય કેમ તો ઇક્વેલન્ટ મોલર વાહકતા છે માટે સિમ્પલ પણ અહીંયા તો મોલર વાહકતા આપી છે અહીંયા તુલ્ય વાહકતા છે ફરીથી જાઓ લેમ્ડા એમ ઇન્ફિનિટિવ લેમડા ઇક્વેલન્ટ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સે આ સંખ્યા છે ઓકે તમને મોલર વાહકતા આપી છે તમારે ઇક્વેલન્ટ વાહકતા જોઈએ છે ઓકે થોડુંક રિવર્સમાં જાઓ તો વધારે ખ્યાલ આવશે જોવા લેમડા ઇક્વેલન્ટ ઇન્ફિનિટિવ કરીએ હવે આ વખતે અહીંયા તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે લેમ્ડા એમ ઇન્ફિનિટિવ અપોન એક્સ રાઇટ અહીંયા જ વેલ્યુ મૂકીએ ઓકે તો ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એક્સ છે ઇક્વેલન્ટ આપણી જોડે છે ઇઝ ઇક્વલ ટુ શું થાય એમ અપોન એક્સ તો એમની વેલ્યુ કેટલી તો શું થશે લેમડા એમ ઇન્ફિનિટીવ સીએ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એક્સ અપોન એક્સ લેમડા એમ ઇન્ફિનિટીવ પીઓ ફોર ટુ માઇનસ અપોન બી રાઈટ ચલો તો આના માટે તો કેટલી છે લેમડા એમ સી એ પ્લસ છે ઓકે કેટલા છે એ છે પણ એના માટે તો આપણે શું કરવું પડશે ચલો એ છે અને અહીંયા કેટલા છે ટુ એક્સની વેલ્યુ કેટલી છે બે અહીંયા કેટલા છે બી અને એક્સની વેલ્યુ કેટલી છે બે એક્સ શું છે આયનની સંખ્યા છે ઓકે ચલો પણ આપણે એમ લીધા છે મોલર વાહકતા લીધી છે માટે આપણે સહગુણક વડે ગુણવા પડશે બરાબર ને શું કરવું પડશે સહગુણક વડે ગુણવા પડશે તો સીએ પ્લસ ટુ માટે સહગુણક કેટલો છે ત્રણ તો અહીંયા આવશે ત્રણ અને અહીંયા પીઓ ફોર ટુ માઇનસ કેટલા છે બે સહગુણક છે ઓકે તો આ રીતે તમે આનો આન્સર લખી શકશો ફાઇનલ આન્સર કેટલો આવે છે આપણે જોઈ લઈએ છીએ ચલો આપણે ક્યાંક આયન લખવામાં મિસ્ટેક કરી છે ઓકે ચલો ચલો એક મિનિટ એક મિનિટ સોરી 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 આયન લખવામાં ભૂલ કરી છે તો જુઓ શું થાય આવી મિસ્ટેક ના થવી જોઈએ સીએ થ્રી પીઓ ફોર ટુ માઇનસ છે ટ્વાઇસ છે ઓકે ચલો એલ સી થ્રી છે આપણે શું કરીએ છીએ આયન બનાવવા માટે એ ત્રણ અહીંયા લઈ જઈએ એટલે એ એલ પ્લસ થ્રી આ એક છે અહીંયા જશે તો સી માઇનસ બરાબર એનએ ટુ એસ ઓોર છે એનએ ટુ એસઓ ફોર છે આપણે શું કરીએ છીએ એસ ઓફોર થ્રાઇસ હોય ઓકે તો ત્રણ અહીંયા જાય બે અહીંયા જાય તો શું થાય એને ટુ એસો ફોર થ્રાઇસ ના બને એને ટુ એસો ફોર ચલો એક્ઝામ્પલ આપણે ખોટું લઈ લીધું છે કે એલ પ્લસ થ્રી એસો ફોર ટુ માઇનસ ટુ એસો ફોર થ્રાઇસ ચલો આમાં કઈ રીતે બન્યું તો ત્રણ પ્લસ થ્રી અહીંયા જશે આ બે છે અહીંયા જાય એટલે કે એસઓ ફોર ટુ માઇનસ અહીંયા જાય ઓકે આ બધી વસ્તુ તમને ખ્યાલ જ હોય તો એ રીતે અહીંયા જ્યારે આપણે આયન બનાવવું હોય તો શું કરવું પડે ટુ અહીંયા જશે થ્રી અહીંયા જશે એટલે સીએ પ્લસ ટુ અને પીઓ ફોર થ્રી માઇનસ આયન છે પડી ખબર પીઓ ફોર થ્રી માઇનસ આયન છે તો અહીંયા આપણે લખીશું પીઓ ફોર થ્રી માઇનસ આયન ચલો ક્લિયર સીએ પ્લસ ટુ લેમડા એમ કેટલા છે એ

પ્રોપર રીતે એને શોધવાનું ટ્રાય કરજો આ રીતે ચોકડી કરીને ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વેરી ઇન્ટરેસ્ટિંગ તમે આ બધા જેને પણ પ્રેક્ટિસ કરેલી હશે અલગ અલગ બુકમાંથી એમને આ બધા એક્ઝામ્પલ જોયા જશે ઓકે તો પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખજો અલગ અલગ બુક્સમાંથી બધા ન્યુમેરિકલ્સ હું સોલ્વ ના કરાવી શકું બધા પીવાય ક્યુઝ ના સોલ્વ કરાવી શકું પણ જેટલા પણ મને લાગશે કે આટલામાંથી તમારા મોટાભાગના ડાઉટ્સ ક્લિયર થઈ જાય એ ટાઈપના એક્ઝામ્પલ લઈને હું આવીશ નેક્સ્ટ છે લેમડા આનાથી તો તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે એવા ટાઈપનો એક્ઝામ્પલ છે આ એનએચ ફોર પ્લસ ઇઝ ઇક્વલ ટુ બસ્સો સિમેન્ટ સ્કવેર મીટર મોલિનવર્સ લેમડા એમ ઇન્ફિનિટિવ એલ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ત્રણસો લેમડા ઇક્વેલન્ટ ઇન્ફિનિટિવ એસો ફોર ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ એકસો પચીસ ઓકે આ ઇક્વેલન્ટ છે આ બંને મોલર વાહકતા છે લાસ્ટવાળી તુલ્ય વાહકતા આપી છે શોધવાનું શું છે લેમડા ઇક્વેલન્ટ ઇન્ફિનિટિવ એ એલ પ્લસ થ્રી શોધો લેમડા ઇક્વેલન્ટ ઇન્ફિનિટીવ એ ટુ એસો ફોર થ્રાઇસ શોધો અને લેમડા ઇક્વેલન્ટ લેમડા એમ ઇન્ફિનિટિવ એનએચ ફોર ટ્વાઇસ એસો ફોર શોધો ચલો આટલી વસ્તુ આપણને શોધવાની કીધી છે સમજજો બધું મિક્સ કરી દીધું છે બે મોલર વાહકતા એક વાહકતા આપી છે બે વાહકતા એક મોલર વાહકતા શોધવાની છે રાઈટ ફરીથી સાઈડમાં સમીકરણ લખવું પડશે અપોન લેમડા ઇક્વલ એન્ડ ઇન્ફિનિટીવ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને એક્સ છે આયનની સંખ્યા ઓકે ચલો તો સૌથી પહેલાં સમજો આપણે શોધવાનું છે સેકન્ડ અને થર્ડ તો શું શોધવું છે લેમડા ઇક્વેલન્ટ ઇન્ફિનિટિવ એલ પ્લસ થ્રી શોધવા છે બરાબર આપણને કંઈ આપ્યું છે હા જો લેમડા એમ તો આપે છે એ એલ પ્લસ થ્રી મોલર વાહકતા આપી છે ઇક્વેલન્ટ વાહકતા શોધવી છે મોલર વાહકતા આપવી છે ઇક્વિલન્ટ વાહકતા શોધવી છે શું કરશો ઇક્વેલેન્ટ વાહકતા ઇઝ ઇક્વલ ટુ મોલર ભાગે એક્સ તો શું આવશે ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ ઇન્ફિનિટિવ એલ પ્લસ થ્રી અપોન એક્સ રાઈટ તો એ કેટલા છે ત્રણસો 300 अपॉन x कितना આવશે x એટલે આયન ની સંખ્યા 3 કેટલો જવાબ આવશે 100 સુલક્ષો સિમેન ઓકે સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિલેન્ટ ઇનવર્સ એકમ શું થાય ચલો લખી દઈએ સિમેન સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિલેન્ટ ઇનવર્સ તુલ્ય ઇનવર્સ થાય બરાબર કારણ કે તુલ્ય વાહકતા સૂધી છે નેક્સ્ટ જોવો લેમ્ડા e ઇક્વિલેન્ટ Al2SO4 થ્રાઈ શોધવાના છે તો આના અલગ અલગ આયનો બનાવો તો લેમડા ઇ ઇક્વેલન્ટ એ પ્લસ થ્રી થાય ઓકે બે વડે ગુણાય ના ગુણાય કેમ તુલ્યવાહકતા છે પ્લસ લેમડા ઇક્વેલન્ટ એસો ફોર ટુ માઇનસ ઓકે લેમડા ઇક્વેલન્ટ એલ પ્લસ થ્રી લેમડા ઇક્વેલન્ટ એસો ફોર ટુ માઇનસ એ એલ પ્લસ થ્રીની તુલ્યવાહકતા છે આ રહી જોવા હાલ તો આપણે શોધીએ તો અહીંયા હું લખી દઉં સો ક્યાંથી આવ્યો જવાબ અહીંથી આવ્યો છે

મોલર વાહકતા શોધવી છે લેમડા એમ ઇન્ફિનિટિવ એનએચ ફોર ટ્વાઇસ એસો ફોર તો આની મોલર વાહકતા માટે શું કરવું પડે મોલર વાહકતા હોય તો સહગુણ ગુણવો પડે તો ટુ ઇન ટુ લેમડા એમ ઇન્ફિનિટિવ એનએચ ફોર પ્લસ વધતા લેમડા એમ ઇન્ફિનિટિવ એસો ફોર ટુ માઇનસ રાઇટ ઓકે ચલો મોલર વાહકતા એનએચ ફોર પ્લસની આપી છે આ રહી જોવા સીધી જ આપી છે એનએચ ફોર પ્લસની મોલર વાહકતા કેટલી છે બસ્સો તો અહીંયા શું કરશું ટુ ઇન ટુ બસો વધતા એસો ફોર ટુ માઇનસની મોલર વાહકતા આપી છે ના પણ શું આપ્યું છે ઇક્વેલન્ટ વાહકતા આપી છે તો એના પરથી મોલર વાહકતા મળી જાય ક્યાંથી મળશે આ રહ્યું ઇક્વેશન તો લેમડા એમ એસો ફોર ટુ માઇનસ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન ટુ શું થઈ જશે

સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ યુનિટ શું થશે સીમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ તો એ બસો પચાસ અહીંયા મૂકી દો તો આન્સર કેટલો આવશે છસો પચાસ મોલર વાહકતા છે માટે સી બેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વસ પડી ખબર તો આખા જેટલો પણ આપણે કોન્સેપ્ટ આજે જોયો એની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે મોલર વાહકતાની અંદર સહગુણક વડે ગુણવાનું આવે છે તુલ્ય વાહકતાની અંદર સહગુણક વડે ગુણવાનું નથી આવતું બીજું લેમડા એમ અપોન લેમડા ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય છે વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે આ એક્સ શું છે આયનની સંખ્યા છે સહગુણક અથવા મૂળની સંખ્યા નથી ઓકે ચાલો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ તમને આવડવી જોઈએ તો આરામથી તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો ઓકે ચાલો તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ કોલરો સ્લો સીમિત મોલર વાહકતાના રિલેટેડ જેટલું પણ કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સ હતા એ બધા ક્લિયર કરી દીધા છે જો તમારા ડાઉટ ક્લિયર થઈ રહ્યા હોય તો કમેન્ટ જરૂર કરો અને લાઈક કરવાનું ના ભૂલો અને ચેનલને હજુ સુધી જેને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો ટેલિગ્રામ ચેનલમાં શેર કરો જે પણ જગ્યાએ તમે શેર કરી શકતા હોય વધુને વધુ શેર કરો તો વધુને વધુ વિડીયો પણ અપલોડ થશે અને જલ્દીથી તમારો કોર્ષ પણ પૂરો થશે તો આપણે એવો ટાર્ગેટ રાખ્યો છે કે ચેપ્ટર થ્રી જલ્દીથી કમ્પ્લીટ કરીને આપણે શિફ્ટ કરીશું ઓર્ગેનિક કેમિસ્ટ્રી પર એટલે કે ચેપ્ટર નંબર ટેન પર ઓકે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઘણા બધા સ્ટુડન્ટને ખૂબ જ ટફ લાગતું હોય છે એકચ્યુઅલમાં એ બિલકુલ ટફ નથી ઓકે ટફ લાગવાનું રીઝન એક જ છે કે તમે ક્લાસ ઇલેવનનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇગ્નોર કર્યું છે તો જ્યાં સુધી હું ક્લાસ ટવેલ્વનું ઓર્ગેનિક કેમેસ્ટ્રી સ્ટાર્ટ કરું અરાઉન્ડ દસ દિવસ જેવું લાગશે સ્ટાર્ટ કરવામાં તો એ દસ દિવસમાં તમે ક્લાસ ઇલેવનના ઓર્ગેનિક કેમેસ્ટ્રીના મારા લેક્ચર જુઓ ઓકે બીજા કોઈના પણ જે તમને સારા લાગતા હોય બીજા સર એમના પણ તમે જોઈ શકો છો તમે ઓલરેડી જોયેલા હોય તો એનું રિવાઇઝ કરો ઓકે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે આઈ યુ જો તમને ખ્યાલ આવી ગયો હોય તો મારા જે આઈયુ પીએસસીના જે લેક્ચર છે એ ફરીથી જોવાની જરૂર નથી ઓકે તમને સિત્તેરથી એંસી ટકા જેટલો આઈયુપીએસસીમાં કોન્ફિડન્સ હોય તો ચાલે ઓકે બહુ ડીપમાં આઈયુપીએસસીમાં જવાની જરૂર નથી એવું જરૂરી નથી કે બધા આયયુપીએસસી બધા નામ આપણને આવડી જ જવા જોઈએ ઓકે ઇમ્પોર્ટન્ટ આઈયુપીએસસી એટલું ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ છે પછીની પ્રક્રિયાઓ દાખલા તરીકે પ્રેરક અસર થઈ ગઈ ઓકે મેસોમેરિક અસર થઈ ગઈ રેઝોનન્સ અસર થઈ ગઈ એ બધી અસરો સમજવી ઇલેક્ટ્રોફાઇલ સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે ન્યુક્લિયો સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે એમનો કન્સેપ્ટ શું છે એ સમજો એ બધા જ ડિટેલમાં લેક્ચર બનાવેલા છે ઓકે એકદમ એડવાન્સ લેવલના લેક્ચર છે એનો યુઝ કરો તમે હું લિંક આપી દઈશ આ લેક્ચરની નીચે કમેન્ટમાં એની લિંક આપી દઈશ એની નોટ્સ તમે બનાવો અને પ્રિપેર રો ક્લાસ ટ્વેલ્વની ઓર્ગેનિક સ્ટાર્ટ થાય પહેલાં એ બધા લેક્ચર જોઈને તમે આવો તો વધારે મજા આવશે ઓકે કારણ કે એનો બેઝિક યુઝ આપણે કરીશું તો તમારે ગોખવું નહીં પડે તો બધા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બબાય ઓલ ધ વેરી બેસ્ટ